માણાવદર તાલુકાના દડવા ગામે રાધન માતાજી ધામ દડવા મંદિરે હવન યજ્ઞ કાર્યક્રમ યોજાયો. રાંદલ માતાજી મંદિર દડવા મુકામે હવન યજ્ઞ સમૂહ ભોજન પ્રસાદી સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. માણાવદર તાલુકાના દડવા ગામે રાંદલમાંનું ભવ્ય પ્રાચીન અને ઐતિહાસિક મંદિર આવેલ છે, જ્યાં દર રવિવાર અને મંગળવારે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો શ્રદ્ધાળુઓ દર્શને આવે છે, જે મંદિરે દર વર્ષની નવરાત્રી બાદ હવન યજ્ઞનું આયોજન થાય છે. જે આયોજન અનુસંધાને હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહી દર્શન, હવન યજ્ઞ અને ભોજન પ્રસાદીનો લાભ લીધો હતો. આ મંદિર વિશે એવું કહેવાય છે કે વર્ષો પૂર્વે દડવાની પવિત્ર ભૂમિકા લોકવાયકા મુજબ એક જાન નીકળેલ અને જૂના માર્ગના રસ્તામાં ગાડાના પૈડામાં નીચેમાં રાંદલ પ્રગટ થયેલ અને જાન પૈકી વરઘોડિયામાંથી બાયના શરીરમાં માતાજી પ્રગટ થઈ અને કહેલું કે હું માં રાંદલ છું, તો આ ગામે મારી સ્થાપના કરો અને મંદિર બંધાવો, અને કહેલ કે જે લોકો મારા ખરા દિલથી શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરશે તેના સંકટો દૂર કરી મનોકામના પૂર્ણ કરીશ. ત્યારથી આ મંદિરની સ્થાપના થયેલ છે. રવિવાર તથા મંગળવારના દિવસે કાયમી હજારો ભાવિકો દર્શનાર્થે તેમજ માતાજીની માનતા નિમિત્તે અને રક્ષા બાંધવામાં આવે છે. હાલ કોઈ વ્યક્તિ મા રાંદલના દરબારમાં આવી સાચી ભાવનાથી આરાધના કરે છે તો તેવા દુખ્યા માનવીઓની દરેક મનોકામના માતાજી પૂર્ણ કરે છે અને સંકટો દૂર કરે છે તેવી દર્શનાર્થીઓમાં શ્રદ્ધા જોવા મળે છે. આ એ જ રાંદલની પવિત્ર ભૂમિ છે જ્યાં ઘણા વર્ષોથી આસો માસના નોરતા પછી દર વર્ષે ભવ્ય હવન યજ્ઞ થાય છે અને હવન યજ્ઞમાં હજારો ધર્મપ્રેમી ભાઈ બહેનો પધારી દર્શનનો લાભ લે છે. યોજાયેલ હવન યજ્ઞમાં પોરબંદરવાળા નાગાજણ ભાઈ ખૂંટી પરિવાર મુખ્ય યજમાન રહ્યા હતા. હવન યજ્ઞમાં આચાર્ય તરીકે જૂનાગઢવાળા વિદ્વાન કર્મકાંડી ભગવતાચાર્ય રમેશભાઈ પંડિતે શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અર્ચન કરાવ્યું હતું. હવન યજ્ઞમાં ઉપસ્થિત તમામ દર્શનાર્થીઓ માટે ભોજન પ્રસાદી સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગોવિંદ હડિયા, જેડેશ ટીવી, કેસુદ. શ્રી રાંદલ માતાજી મંદિર દડવા ધામ પૂજારી શ્રી જીજ્ઞાસાબેન ગોસાઈ. આ એ જ માં રાંદલની પવિત્ર ભૂમિ છે જ્યાં હજારો વર્ષોથી ભાવિક ભક્તો દર્શનનો લાભ લે છે. દશેરા પછીનો પહેલો રવિવાર કે મંગળવાર હોય ત્યારે હજારોની સંખ્યામાં ભૂઈ ભુવાને ભક્તો હવનનો લાભ લેવા આવે છે, પ્રસાદી લે છે અને માતાજીની માનતાએ આવીને પોતાની માનતાઓ પૂરી કરે છે. મા રાંદલે ઘણા પરચા દીધા છે. મા રાંદલ નિર્ધનને ધન આપે છે, રોગીના રોગ દૂર કરે છે, વાંજિયાને પુત્ર આપે છે ને મન ગમતા દીકરીઓને એની મનોકામના પૂર્ણ કરવાના આશીર્વાદ આપે છે. હજારો વર્ષથી મા રાંદલ નોરતા પછી રવિવાર કે મંગળવાર જ્યારે આવે ત્યારે હવન રાખવામાં આવે છે. આ વખતે આસો સુદ રવિવાર 9 તારીખનો ભવ્ય હવનનું આયોજન રાખેલો છે, જેમાં હજારો ભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધેલો છે. મારું નામ લીલાભાઈ આંત્રોલિયા, ગામ કુતિયાણા. આજ રોજ તારીખ 9/10/2022 દડવા રાંદલના તાલુકો માણાવદર ગામે મા રાંદલનું અતિ ભવ્ય મંદિર આવેલું છે, ત્યાં આજે હવનનું આયોજન થયેલું છે. અને દર વર્ષે દશેરા પછી પહેલો રવિવાર કે પહેલો મંગળવાર અહીં દર વર્ષે હવનનું આયોજન થાય છે અને મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડે છે અને દરેક ભક્તજનો માટે ચા પાણી અને જમવાની વ્યવસ્થા મંદિર તરફથી કરવામાં આવે છે. અને અહીં આખું વર્ષ દર મંગળવારે અને દર રવિવારે માનવ મેરાવણ ભક્તો સમુદાય ઉમટી પડે છે અને તે દરેકને ભોજનની વ્યવસ્થા, ચા પાણીની વ્યવસ્થા બધું મંદિર તરફથી કરવામાં આવે છે. અને ભવ્યાથી ભવ્ય રાસ ગરબા પણ નવરાત્રિ દરમિયાન લેવામાં આવે છે. અહીં 9 દિવસ ગરબી ઉત્સવ મનાવવામાં આવે છે અને આ જગ્યાનું મહાત્મ બહુ છે. અને આ તો ભાઈ શ્રદ્ધાનો વિષય છે. માતાજી અજરા હાજુર જ છે. માતાજી માંજિયાને ઘેરે પારણા બંધાવે છે, દુખિયાના દુઃખ દૂર કરે છે અને આ જગ્યાનું મહાત્મ બહુ છે. અને દર વર્ષે હજારોની સંખ્યામાં અહીં પ્રવાસીઓ પણ એટલા આવે છે, ભક્તજનો પણ એટલા આવે છે. તો આ જગ્યા માણાવદર તાલુકામાં બાટવા ગામથી થોડે દૂર દડવા